નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીએ તો યુક્રેન અને રશિયા યુદ્ધમાં 3 લાખથી વધુ સૈનિકો માર્યા ગયા છે. રશિયા અને યુક્રેન બાબતે રશિયાના રક્ષામંત્રી સર્ગે સેયુગે કહ્યું છે કે રશિયા અને યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ 3,83,000 યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે. જૂનથી અત્યાર સુધીમાં જવાબી હુમલામાં 1.59 લાખ યુક્રેનિયન સૈનિકો માર્યા ગયા છે. અત્યાર સુધીમાં યુક્રેન વતી લડી રહેલા 5,800 વિદેશી લડવૈયાઓ પણ માર્યા ગયા છે. વિદેશી લડવૈયાઓમાં 427 ધ્રુવો, 466 અમેરિકનો અને 344 બ્રિટિશનો સમાવેશ થાય છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત પર ડબલ એટેક, કોરોના બાદ હવે ઝીકા વાયરસનો ખતરો. ભારતમાં કોરોના JN1ના નવા પ્રકાર બાદ હવે ઝીકા વાયરસે ચિંતા વધારી છે. મહારાષ્ટ્રના નાસિકમાં ઝીકા વાયરસનો એક દર્દી મળી આવ્યો છે, જે બાદ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે અમે તમામ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે એક મોટી બેઠકનું આયોજનનું કરવાના છીએ. વર્ચ્યુઅલી રીતે યોજાનારી આ બેઠકમાં કોરોનાના નવા જોખમો પર ચર્ચા કરવામાં આવનારી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્પેન્ડ સાંસદોને ચેમ્બર અને લોબીમાં પ્રતિબંધ. શિયાળુ સત્રનો 13મો દિવસ પૂર્ણ થઈ ગયો છે ત્યારે વિપક્ષી સાંસદો સંસદની સુરક્ષામાં ક્ષતિ અને સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે ગૃહમાં હંગામો મચાવી શકે તેમ હતું. સતત હંગામાને કારણે અત્યાર સુધીમાં 141 સાંસદોને લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયા છે. લોકસભા સચિવાલયે એક પરિપત્ર જારી કર્યો છે, જે અંતર્ગત સંસદની ચેમ્બર, લોબી અને ગેલેરીમાં સસ્પેન્ડ કરાયેલા સાંસદોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.